ઘણો મોટો ક્રિકેટ પ્રેમી હોવાને કારણે અને હવે એક રીતે આ રમત સાથે જોડાઈ જવાને કારણે હું આ વાતની ખૂબ પ્રશંસા કરું છું કે વિરાટ કોહલી સતત ને સતત ઉપર ઉઠતા જાય છે હું મેદાન પર તેમની ઉર્જા જોઉં છું અને મેદાનની બહાર એમની ઉર્જા જોઉં છું હું જોઈ રહ્યો છું કે તેઓ આ રમતના રિવાજો બદલી રહ્યા છે અને એને ફરીથી બનાવી રહ્યા છે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં એકસો ચાલીસ ને એકસો સાહીઠ ઠીકઠાક સ્કોર હોય છે એમણે એક નવું રૂપ આપી દીધું છે અત્યારે એકસો નેવું પણ ઓછા લાગે છે બસો પચાસ બસો ચાલીસ એમની અંદર કંઈક છે જે એમને બીજા કરતાં વધારે પ્રેરિત કરે છે ઘણા લોકો છે જે પ્રતિભાશાળી છે ઘણા લોકો છે જેમાં આ કાબિલિયત છે પણ ઘણા ઓછા લોકો છે જે આ કાબિલિયતને સાકાર કરી શકે છે એ શું છે કે જે કોઈને એવી પ્રતીતિ કરાવી શકે છે કે તે હજી થોડું વધારે કરી શકે છે હજુ પ્રેરિત કરી શકે છે હજુ રચી શકે છે નવા સ્તર રચી શકે છે શું એ આંતરિક પ્રક્રિયા છે કે કંઈ બહારથી થાય છે એ શું છે હું પણ ઘણા રસથી વિરાટ કોહલીને જોઉં છું કારણ કે મેં દરેક મહાન બેટ્સમેનને જોયા છે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં ઘણા ઓછા લોકો બોલને એ રીતે મારે છે જે રીતના તેઓ મારે છે કદાચ બીજી કોઈ વ્યક્તિ જેના વિશે હું વિચારી શકું તો એ વિવિયન રિચાર્ડ છે જે બોલને આ રીતે મારતા પણ તેમની અંદર મિશનની આવી ભાવના નહોતી જે આ છોકરામાં છે તેઓ બસ મજા માટે રમતા તમે જાણો છો કેરેબિયન સંસ્કૃતિ અને તેઓએ ગંભીરતાથી નહીં લીધું અથવા એટલા જોશથી તેઓ નહીં રમ્યા જે આ છોકરો રમી રહ્યો છે પણ હું માનું છું કે ફક્ત એક જ એ વ્યક્તિ હતા જે બોલને એ રીતે મારતા જે રીતે આજે આ છોકરો મારી રહ્યો છે જે ખૂબ અલભ્ય છે મોટાભાગના લોકો જેમણે ક્રિકેટ ફક્ત ટીવી પર જોયું છે તેઓ કદાચ આ વસ્તુ નહીં સમજી શકે પૃથ્વી પરની સૌથી ખતરનાક રમતોમાંની આ એક છે એક કડક બોલ તમારી તરફ આવી રહ્યો છે લગભગ એકસો ચાલીસ કિલોમીટરની ઝડપે અને આ એકમાત્ર રમત છે જેમાં બોલ જમીન પર ટપ્પો ખાય છે અને સ્વિંગ થાય છે આમ તેમ આમ તેમ અને તમને નિર્ણય લેવા માટે ખૂબ ઓછી ક્ષણો મળે છે કે આ બોલને કેવી રીતે રમવો આ એક આ એક ખૂબ ખતરનાક રમત છે તમે કદાચ બોલિંગ મશીન વિશે જાણતા હશો અહીંયા હશે કદાચ કલકત્તામાં હં બોલ નાખવાના મશીન્સ હોય છે યુવાનો હું તમને કહું છું એકસો ચાલીસ કિલોમીટરનો પ્રયત્ન નહીં કરતા એસી કે નેવ કિલોમીટરની ગતિએ મશીનને નેવ કિલોમીટરની ગતિએ સેટ કરી જુઓ ત્યાં ઊભા રહો અને જુઓ કે બોલ કેવી રીતના આવે છે તે ખૂબ જબરજસ્ત હોય છે તો દરેક બોલ જુદો હોય છે જે રીતના એ તમારી તરફ આવે છે તેને સંભાળવાની જરૂર હોય છે એટલે દરેક વ્યક્તિ જે ત્યાં હાજર છે તે ખૂબ સારા ખેલાડી છે તેઓ કદાચ અણઘડ દેખાય પણ તેઓ જે કરી રહ્યા છે તેમાં તેઓ ખૂબ જ સારા છે પણ કોઈક આ રીતે ચમકી ઉઠે છે મને યાદ આવે છે કે એક મોટરસાઇકલ સવાર હતા તેમનું નામ કેની રોબર્ટ્સ હતું તેમણે સતત પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી લોકોને વિશ્વાસ નહોતો થતો કારણ કે દેશભરમાં તમારે સોળ રેસ જીતવી પડે ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે દરેક મશીન તૈયાર થાય છે મોટી કંપનીઓ દ્વારા અને પ્રતિભા પણ ઉચ્ચતમ સ્તરે હોય છે પણ સતત પાંચ વાર જીતવું એ અભૂતપૂર્વ અને અસંભવ લાગતું હતું તો લોકોએ પૂછ્યું તમે આવું કેવી રીતે કર્યું તો તેઓએ કહ્યું હું નિયંત્રણની બહાર જાઉં છું નિયંત્રણમાં રહીને હું આ ખૂબ સારી રીતે સમજી શકું છું હું મારા જીવનનું દરેક પગલું આ રીતે ભરું છું હંમેશા નિયંત્રણની બહાર નિયંત્રણમાં રહીને દરેકને આ જ વસ્તુની શોધ છે તેઓને પોતાના જીવનમાં થોડું ગાંડ પણ જોઈએ છે પણ તેઓ ગાંડા થવા નથી માગતા પણ તેઓ સલામતી અને સુરક્ષાની પ્રબળ ઈચ્છાને કારણે પોતાની જાતને એ ગાનપણથી થોડા ઘણા દૂર રાખે છે પછી તેમને પ્રશ્ન થાય છે કે મારા જીવનનું આ શું થયું તે કંટાળાજનક અને બેકાર થઈ ગયું છે તેઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ ફરીથી ઘા ખાઈ જાય છે અને પછી પોતાની આસપાસ દિવાલો ચણી દે છે આ પ્રક્રિયા સતત ચાલી રહી છે તો તમે જ્યારે આવું ઉદાહરણ લો છો એક વસ્તુ છે ઉત્સાહ અને બીજું તમે જે કંઈ કરો એ ખૂબ પ્રેમથી કરો ખરેખર જે કંઈ કરો એ ખૂબ પ્રેમથી કરો એ જ તો તમારે કરવાનું છે હૈદરાબાદના એક ફિલ્મ અભિનેતાનો છેલ્લો પ્રશ્ન હતો કે સદગુરુ બીજું બધું તો ઠીક છે પણ ક્રિકેટમાં આપણે પાકિસ્તાનને કેવી રીતે હરાવવું મેં કહ્યું તમારે પાકિસ્તાનને હરાવવાની જરૂર નથી તમારે બોલ કેવી રીતે મારવો એ શીખવાની જરૂર છે બોલની અંદર કોઈ પાકિસ્તાન નથી બરાબર છે તમારે ફક્ત બોલને મારવાનો છે તમારે પાકિસ્તાનને હરાવવાનું નથી જો તમે મૂર્ખતાપૂર્વક પાકિસ્તાનને હરાવવાનો વિચાર કરશો તો તમે કંઈક ખોટું કરશો અને આવું સતત ચાલી રહ્યું છે હવે મારા ખ્યાલથી વિરાટ કોહલીએ ટીવી પર કહ્યું હતું કે મારી સમસ્યા એ છે કે મને ખૂબ ગુસ્સો આવે છે હું એક ભિક્ષુ જેવો બનવા માગું છું એવું કંઈક પોતાના શબ્દોમાં શાંત રહેવાની ઈચ્છા દર્શાવી હું માનું છું તેમને સંતુલનની જરૂર છે તેમનામાં જે પ્રતિભા છે અને જો તેઓ સંતુલિત થઈ શકે તો એક ઘટના બની જશે તેઓ પૃથ્વી પર ક્રિકેટની એક નવી વાર્તા બની જશે તે કોઈ સાધારણ ખેલાડી નથી તેમનામાં જરૂરી બધા જ ગુણ છે મેં આમ કહ્યું હતું જ્યારે તેઓ સત્તર વર્ષના હતા મેં તેમને સિંગાપુરમાં રમતા જોયા હતા અંડર એટીનની ટીમ માટે તેઓ કેપ્ટન હતા એ સમયે મેં છોકરાને રમતા જોયો અને મેં કહ્યું કે આ ખૂબ આગળ વધશે અને પછી લગભગ પાંચ છ વર્ષ માટે મારા મગજમાંથી તે નીકળી ગયો અને અચાનક જ મેં તેને ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જોયો ટેસ્ટ ક્રિકેટમાં અને હવે આ રીતે તેઓ આગળ વધી રહ્યા છે તેમને સંતુલિત થવાની જરૂર છે જો તેઓ શાંત અગ્નિ બનતા શીખી જાય એવો અગ્નિ નહીં જે પોતાને જ બાળી નાખે તો એ કદાચ એવું કંઈક કરશે જે ઘણા લાંબા સમયથી નથી થઈ શક્યું હું માનું છું કે અમે તેમને સ્વરૂપાંતરના એ સાધનો આપી શકીએ એમ છે જે અગ્નિને ખતમ નહીં કરી નાખે જો તેના બે રસ્તા છે જો હું ખૂબ ગુસ્સે થઉં તો મારી જાતને સંચાલિત કરી શકું છું આ એક રસ્તો છે પણ તમે સૌ જાણો છો કે તમે જ્યારે ગુસ્સે થાવ છો ત્યારે તમે સંચાલિત થાવ છો પણ તમારી સમજદારી જતી રહે છે ઘણી બધી રીતે તમારી કાબલિયત જતી રહે છે અમે તમને બતાવી શકીએ એમ છે મેડિકલી કે જ્યારે તમે ગુસ્સે થાવ છો ત્યારે કેવું ઝેર ઉત્પન્ન થાય છે એવું બનવાની જગ્યાએ તમે ખૂબ ખુશી ખુશી પોતાને પ્રેરિત કરી શકો છો તમે નથી જાણતા કેવી રીતે જુઓ લાંબા સમયથી આપણે આંતરિક દહન કરતું એન્જિન ચલાવી રહ્યા છે જે આપણને જુદી જુદી રીતે પ્રદૂષિત કરી રહ્યું છે પરંતુ સંચાલિત કરી રહ્યું છે હવે આપણી પાસે એવા એન્જિન છે કે જેમાં આંતરિક દહન પ્રક્રિયા નથી થતી તે આરામથી ધુમાડા અને અવાજના પ્રદૂષણ વગર ચાલે છે ઓટોમોબિલ્સમાં એ સમય હવે આવી ગયો છે એ જ રીતે માનવજાતિ માટે પણ એ સમય આવ્યો છે કે તમે તમારી જાતને સંચાલિત કરો એ ખૂબ સુંદર રીતે હું પણ વીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ ઓન રહું છું અને લોકો મને પૂછે છે કે સદગુરુ તમારું મિશન શું છે તમને શું સંચાલિત કરે છે હું કહું છું હું તો બસ સમય પસાર કરી રહ્યો છું તમને ગુસ્સાની ને એવી બધી વસ્તુઓની જરૂર જ ક્યાં છે જ્યારે તમે સમજદારીપૂર્વક પોતાને સંચાલિત કરી શકો એ જરૂરી જ નથી કે તમે ગુસ્સા અને નફરતથી પોતાને સંચાલિત કરી શકો હા એ બધી વસ્તુઓ તમને એક પ્રકારની ઉર્જા આપશે પણ તે તમારી કાબલિયત છીનવી લેશે ઘણી બધી રીતે આ છોકરાને આત્મ રૂપાંતરણના સાધનોની જરૂર છે હું માનું છું આપણે તેને આપવા જોઈએ હું તેની માટે કરવા માગું છું કારણ કે તે એક રાહ જોવાઈ રહેલી ઘટના છે હા એ છે એ અત્યારે તો જબરદસ્ત જ છે પણ હજી વધુ બની શકે એમ જો ટૂંકા ગાળાનું કૌશલ્ય ભૂલાઈ જતું હોય છે તેણે તો બસ આમ બનવાની જરૂર છે હા